નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં હાલ તાપમાનમાં વધારો જોવા મળશે. બીજી બાજુ રોજે રોજના અલગ અલગ વિસ્તારમાં આગના બનાવ બનતા રહે છે. તેવા સમયમાં પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા સમા વિસ્તારમાં આવેલ ઉત્તર ઝોન મામલતદાર કચેરીમાં ઓચિંતી મુલાકાત લેવામાં આવી ત્યારે જોવા મળ્યું કે તમામ ફાયરના બોટલો 2018 અને 2019ના જોવા મળ્યા છે. સાથે સાથે અનેક બેદરકારીઓ પણ જોવા મળી છે. અધિકારીઓ દ્વારા પણ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. નાગરિકોની સુરક્ષા તેમજ સેફટીના ધજાગરા જોવા મળે છે. વડોદરા શહેરના ફાયર સેફટીની વાતો કરનાર અને પ્રાઇવેટ માલિકોને દંડની જોગવાઈ કરનાર મેયરશ્રી, કમિશનરશ્રી અને ફાયર ચીફ ઓફિસરને વિનંતી કરવામાં આવે છે કે વડોદરા શહેરની સરકારી કચેરીની ઓચિંતી મુલાકાત લેવામાં આવે અને સરકારી અમલદારોને દંડ કરવામાં આવે અને સીલ કરવામાં આવે તેવી પરમાર કમલેશ સામાજિક કાર્યકરની માંગ છે. વિશાલ બારોટ, વડોદરા. શહેરની અંદર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, સાથે સાથે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં આગના બનાવો બનતા રહે છે. આજે જે વડોદરા શહેરમાં આવેલ ઉત્તર ઝોન મામલતદાર કચેરીની અંદર ફાયર સેફટીના બોટલો જે 2018-2019ના બોટલો જોવા મળે છે, એટલે જે નાગરિકોની જે સેફટીની વાતો કરનાર જે અધિકારીઓ, સુપરવાઇઝરો, કર્મચારીઓને અમારી નમ્ર વિનંતી છે કે જે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જે પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર જ્યારે સીલ મારવામાં આવતા હોય તો વડોદરા શહેરમાં આવેલ જે અલગ અલગ સરકારી જે કચેરીઓ કહેવામાં આવે છે તે જગ્યા ઉપર સીલ મારવામાં કેમ નથી આવતું? સાથે સાથે વડોદરા શહેરની અંદર જે પણ કચેરીઓ છે ત્યાં ગાડી કોઈપણ જાતની સ્વચ્છતા પણ દેખાતી નથી, સોશિયલ ડિસ્ટન્સ નથી દેખાતું. એટલે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી તમામને અમારી વિનંતી છે કે આ તમામ કચેરીઓની અંદર ચેકિંગ કરવામાં આવે અને જે તે અધિકારીઓ હોય તેઓની સામે તાત્કાલિક દંડ કરવામાં આવે તેવી અમારી માંગ છે. પરમાર કમલેશ, સામાજિક કાર્યકર. અત્યારે તમે મારી સમક્ષ આવીને ઊભા છો, હું મામલતદાર ઉત્તર તરીકે ફરજ બજાવું છું. અત્યારે તમે જે ફાયર માટે જે પેલા એ જોયા છે એમાં મુદત એની પૂરી થઈ ગઈ છે, પરંતુ આ કામે અમે ફાયર બ્રિગેડમાં, કોર્પોરેશનમાં હમણાં થોડા ટાઈમ પહેલાં જ અમે લખાણ કર્યું છે અને એમના તરફથી બીજા નવા મૂકશે. તેમ છતાં એમની પાછળ અમારા ઉઘરાણી ચાલુ જ છે અને એમને રૂબરૂ બી સંપર્ક કરવા જઈશું અને જેમ બને એમ જલ્દી આ કાર્યવાહી પૂરી થાય એ પ્રમાણે પબ્લિકના હિતમાં, જનહિતમાં કાર્યવાહી અમે ઝડપથી પૂરી કરીશું. સર, આપણે જે બહાર જે ગ્રાઉન્ડ છે ત્યાં ગાડી છે બાવળિયાના ઝાડની ઝાડી ચક્ર ઉગ્યા છે એ બે સફાઈ કરવા માટે કોર્પોરેશનનું અમે ધ્યાન દો.